તો સુરતમાં કોંગ્રેસના નિલેશ કુંભાણી વોન્ટેડ હોવાના પોસ્ટર લાગ્યા છે હીરાબાગ બ્રિજ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાઠડીયાએ આ પોસ્ટર્સ લગાવ્યા છે આને ઓળખો આ છે લોકતંત્રનો હત્યારો ગદાર આવા લખાણ પણ લખવામાં આવ્યા છે સુરતના ઓગણીસ લાખ મતદારોના મતનો સોદો કરનારને ઓળખો તેવું આ પોસ્ટરમાં ઉલ્લેખ છે સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસથી અંદર ઉમેદવારી નોંધાવનાર નિલેશ એનું જે ફોર્મ રદ થયું છે ત્યારબાદ નિલેશ કુંભાણી અવારનવાર જે વિવાદમાં આવી રહ્યા છે ત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા લોકતંત્રનો હત્યારો ગદાર નિલેશ જે કુંભાણી છે તેનું જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે હીરાબાગ જે સર્કલ છે ઈરાબાગ સર્કલ નજીક આ જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે

ત્યારે બીજી બાજુ અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે ઈરાબાગ જે સર્કલ છે પાટીદાર જે ગઢ કહી શકાય છે અને ત્યાં આ રીતના જે પોસ્ટર લાગ્યું છે તે એક નિલેશ કુંભાણીનો ઠેર ઠેર જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ જે છે તે વિરોધ કરવામાં આવ્યો તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે નિલેશ કુંભાણીનો જે ફોટો છે કાર્ટૂન તરીકે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે બનાવવામાં આવ્યો છે અને ઠેર ઠેર નિલેશ કુંભાણીનો વિરોધ છે તે કોંગ્રેસના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે નિલેશ કુંભાણીને ક્યારે મીડિયા સમક્ષ આવશે લોકો સમક્ષ ક્યારે આવશે તે સૌ લોકો રાહ જોઈ રહ્યા છે કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલતું સુધા ટીવી નાઇન સુરત ડે વિરોધ એટલે કે આખા દેશભરમાં જ્યારે ઇલેક્શન ચાલી રહ્યું હોય લોકસભાનું જે ઇલેક્શન હવે પછી પાંચ વર્ષે આવતું હોય છે એ ઇલેક્શન એક ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જે નિલેશ કુંબાણી હતો એણે પોતાનું ફોર્મ જાણી જોઈને ટેકેદારોને સાથે રાખી અને રદ કરાવ્યું છે રૂપિયાનો ખેલ થઈ ગયો છે પાંચ થી પંદર કરોડ રૂપિયાનો ખેલ થયો છે આજે હું એમ કહું છું કે ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો સાથે